ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં પાટીદાર સમાજના 39 યુવાનોએ યુપીએસસી પાસ કરી. એસસી એસટી ઓબીસીના કેટલા લોકોએ પાસ કરી? પાટીદાર સમાજે શિક્ષણને મહત્વ આપ્યું, જેથી તેના બાળકો શિક્ષણમાં આગળ છે. એસસી એસટી ઓબીસીના લોકોએ મંદિરને મહત્વ આપ્યું, યાત્રાને મહત્વ આપ્યું. જાત્રા જતા લોકોને તમે ઉભા રાખીને પૂછશો કે તું કઈ જ્ઞાતિનો છો, તો તેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે પાટીદાર ક્યારેય નહીં મળે. ઓબીસીના, એસસીના અને એસટીના લોકો જશે, એમાં સૌથી વધારે ઓબીસી સમાજના હશે. આખા દેશમાં ઓબીસી સમાજને ચાલતા કરી દીધા છે. પાવાગઢ હોય, ચોટીલા હોય, અંબાજી હોય, સોમનાથ હોય, અરે મૂર્ખાઓ ક્યારે સમજશો? યુપીએસસીની એક્ઝામમાં 39 પાટીદારો યુવાનો પાસ થયા, જેમાં સરદાર ધામ અમદાવાદના 20, સરદાર ધામ દિલ્હીના 10, કેણાવળી ધામના 9, આમ કુલ 39 પાટીદારો યુવાનો પાસ થયા છે. જ્યારે એસસી એસટી અને ઓબીસીના કેટલા? પાટીદાર સમાજ શિક્ષણ પ્રત્યે ખૂબ જાગૃત થયો છે, જેથી તેમની શૈક્ષણિક સંસ્થાઓ ખૂબ જ વધી ગઈ છે. પાટીદાર સમાજવાળીમાં પણ શિક્ષણના સેમિનારો યોજે છે, જે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાય છે કે આગળ તેમણે શું કરવું જોઈએ, અને જરૂરતમંદ વિદ્યાર્થીઓને તમામ પ્રકારની સહાય આપવામાં આવે છે. પાટીદાર ઉચ્ચ અધિકારીઓ, રાજનેતાઓ તેમને તમામ પ્રકારની મદદ પૂરી પાડે છે, જેનું આ પરિણામ છે. જ્યારે એસસી એસટી ઓબીસીની ભાગ્યે જ કોઈ શૈક્ષણિક સંસ્થાઓ હશે. એસસી એસટી ઓબીસીની વાડીઓમાં ભજન, કીર્તન અને કથાઓ કરવામાં આવે છે. માતાજીના માંડવાઓ પણ કરવામાં આવે છે. ડાકલાની રમઝટ બોલાવી ભૂવાઓને ધૂણાવવામાં આવે છે. જે સમાજના આગેવાનો, રાજનેતાઓ, સામાજિક કાર્યકરો, અધિકારીઓ જે દિશા તરફ આગળ વધે, તે દિશામાં તેની સમાજનો ઉદય થાય છે. પાટીદાર સમાજે શિક્ષણની દિશા પકડી તો તેનો સમાજ સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે ખૂબ ઉપર આવી રહ્યો છે. પાટીદાર સમાજના સંતો, મહંતો પણ શિક્ષણમાં આગળ વધવું જોઈએ તેવી સલાહ આપે છે, જ્યારે એસસી એસટી ઓબીસીના સંતો મંજીરા વગાડવાની સલાહ આપે છે. અને એસસી એસટી ઓબીસીના સંતો વિચારે કે હું કેમ મોટો ગુરુ બની જાઉં, મારા હજારો શિષ્ય હોય, મારો આશ્રમ ખૂબ પ્રખ્યાત અને મોટો હોય, તેવા સપનાઓ જુએ છે. એસસી એસટી ઓબીસીના રાજનેતાઓ ધાર્મિક રીતે માનસિક ગુલામ થઈ ગયા છે, જેઓ સમાજના લોકો માટે સારું વિચારી શકતા નથી. એસસી એસટી ઓબીસીના અધિકારીઓ ટીવી બીવીમાં મશગુલ છે, બસ આપણું થઈ ગયું, સમાજ જાય તેલ લેવા. એસસી એસટી ઓબીસીના લોકોની આવી વિચારધારાથી સમાજ પર ભયંકર અસર પડી રહ્યો છે. એક દિવસ તેની ભાવિ પેઢી આ લોકોને સમાજના ગદ્દાર અને નાલાયક કહેવાના. શિક્ષણ એ શેરનીનું દૂધ છે, જે પીવે તે દહાડે. શિક્ષણ વગરનો માણસ આંધળો છે. દુનિયાના બધા જ દેશોનો વિકાસ શિક્ષણથી થયો છે. આ સરકાર એસસી એસટી ઓબીસીના લોકોને શિક્ષણથી વંચિત રહે અને સસ્તા મજૂરો બને તેવા પગલાં ભરી રહી છે. પાટીદાર સમાજે સરકાર પર ભરોસો ન રાખી પોતાની શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરી અને તેના બાળકોને યુપીએસસી પાસ કરાવ્યા. શું એસસી એસટી ઓબીસીના લોકો, જેની 75% જનસંખ્યા છે, આવો વિશાળ સમાજ તેના ભાવિ બાળકો માટે શૈક્ષણિક સંસ્થાઓ ઊભી ન કરી શકે, તેના માટે કોઈ ઠોસ કદમ ન લઈ શકે? સમાજના જાગૃત લોકોએ સમાજ પ્રત્યે ઉદાસીનતા દાખવનાર એવા નાલાયક લોકોની સાંઠ ઠેકાણે લાવવા, જાગૃતિ ફેલાવવા આગળ આવવું પડશે. નહીં તો આ સમાજ કંગાળ અને ગુલામ બની જતા કોઈ અટકાવી શકશે નહીં.